શાસક અર્જુન છે રાજપુત્ર અર્જુન મનમારું સ્ટડે છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 12 કોમર્સ સબ્જેક્ટ એકાઉન્ટ પાર્ટ 1 એમાં ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિશે પ્રવેશ જેના દાખલા નંબર 1-10 આપણે વિડીયો જોઈ ગયા છે તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈ શકો વાત કરીએ દાખલા નંબર 11 અને આ સ્વાધ્યાય સૌથી છેલ્લો દાખલો છે સરખા હિસ્સાના ભાગીદારો છે તેમની કુલ મૂડી આપેલ 4,50,000 તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે અને પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે ભાગીદાર સી ને મૂડીના વ્યાજ છે 73,500 રૂપિયા મળ્યા તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ છે કેટલા રૂપિયા મળે તો સૌ પ્રથમ આપણે લખવાનું વિગત ત્યાર પછી જે ભાગીદારો આપેલા છે એ એટલે કે એ બી અને સી રૂપિયા હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું કે મૂડી છે ને એ 4,50,000 છે એ ત્રણેયને વેચી દેવાની કારણ કે આપણે મૂડી પર વ્યાજ ગણવાનું છે 9%. એટલે દરેકની જે મૂડી હોય પર્સનલ એના ઉપર જ 9% લેખે ગણતરી કરવાની હોય તો આપણે લખશે પહેલા મૂડી જે 4,50,000 છે એને આપણે વેચીશું કઈ રીતે 1:3:2માં એટલે 4,50,000 એને ગુણ્યા 1 અને છેદમાં 3 અને 2 5 ને કુલ ભાગ કેટલો છે તો કે 6. હવે આપણે આનો ભાગાકાર કરીશું 4,50,000 અને ગુણ્યા 1/6 એટલે 75,000 રૂપિયા આવશે. એ કોની મૂડી છે એની મૂડી. ત્યાર પછી 4,50,000 એને ગુણ્યા 3 અને છેદમાં કુલ ભાગ 6. 3×3 = 6. 4,50,000 ગુણ્યા 1/2 એટલે 2,25,000 રૂપિયા આવશે. આ એની છે આ બી ની મૂડી છે 2,25,000. ત્યાર પછી છેલ્લે આવશે સેની વાત એટલે 4,50,000 એને ગુણ્યા 2 અને 6 બરોબર 2 અને 3 ને 2 5 ને 6 કરીએ 4,50,000 × 2/6 એટલે 1,50,000 આવશે. જો અહીંયા આપણે છેદ ઉડાડીને કરીએ તો એ જવાબ છે એ સેમ જ આવવાનો છ બરોબર. મૂડી લખી નાખીએ 1,50,000. હવે આની આપણે ક્યાંય ગણતરી કરવાની નથી એટલે અહીંયા પણ નાખવાનો એક લીટો. હવે એની પર વ્યાજ તો લખશે આપણે મૂડી પર વ્યાજ 9%. હવે 75,000 ના 9% કરવાના છે એટલે 75,000 × 9% એટલે 6,750 આવશે. કેવા તો કે પ્લસ બરોબર ન કરી તો ચાલે. ત્યાર પછી 2,25,000 એને ગુણ્યા 9% એટલે 20,250 છેલ્લે 1,50,000 અને ગુણ્યા 9% એટલે 13,500. હવે શું કરવાનું છે કે આપણે નફો છે ને એ વ્યાજ સહિત 73,500 રૂપિયા કોને મળે છે સી ને મળે છે એટલે સી ને મળતી રકમ આપણે પેલા લખી નાખીએ કુલ રકમ અથવા કુલ મળતી રકમ અહીંયા કેટલા કરીશું આપણે 73,500. હવે શું કરવાનું તો કે 13,500 માં કેટલા નાખું 73,500 થાય એટલે 73,500 એમાંથી 13,500 માઇનસ કરવાનું તો કેટલો આવશે જો 60,000 આવશે બરોબર છે. હવે આ 60,000 છે આપણે કઈ કીધું છે હા સરખા હિસ્સાના ભાગીદારો છે એટલે કે સી ને જે નફાનો ભાગ મળે છે એટલો જ બી નો અને એટલો જ એ નો છે એટલે અહીંયા આપણે લખશું પ્લસ નફો 1:1:1 એટલે આને 60,000 મળે છે તો આને કેટલા મળશે 60,000
અને સેમ આને પણ કેટલા મળશે 60,000 કારણ કે એકને મળતો નફો જ બાકીના અન્ય ભાગીદારને મળતા નફા બરાબર છે એટલે 60,000 માં 20,000 નાખો એટલે કેટલા આવશે 80,250 અને 60 ને 6 66,000 750 60,000 વત્તા 6,750 આમ આપણે કહી શકીએ કે એ ને મળતી રકમ 66,750 છે બી ને મળતી રકમ 80,250 છે અને સી ને મળતી રકમ 73,500 રૂપિયા થશે તો અહીં આપણે દાખલા નંબર 11 છે પૂર્ણ કરીએ છીએ અને એ સાથે આપણો ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિશે પ્રવેશ એના બધા સમ છે આપણે પૂર્ણ કરીએ છીએ આ સિવાય પણ આના પછીના સમ આપેલા પણ એ કરવાની જરૂર નથી કારણ કે આની અંદરથી માત્ર 11 જે દાખલા છે દાખલા ત્રીજાના 1-11 એ સમ કરવાના છે બરાબર અને બે અથવા ત્રણ માર્કનો હશે અને એક એમસીક્યુ કે ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન હશે એટલે કુલ 4 માર્કનું આ ચેપ્ટરની અંદરથી આપણે સમજી ગયા અને પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 વિશે વાત કરીશું જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ